આપણે ખેડૂત શબ્દ સાંભળતા જ ખેતરમાં મહેનત કરતો અને દૂરથી લતબત ચહેરો સામે આવે છે, પરંતુ આજે એવા ખેડૂતની વાત છે કે જે ખેતી તો કરે જ છે, સાથે સાથે વાંચવાનો પણ ગજબ શોખીન છે. 75 વર્ષની ઉંમરમાં અને ફક્ત 3 ચોપડી ભણેલ આ ખેડૂત અત્યાર સુધીમાં 7000 જેટલા પુસ્તકો વાંચી કાઢ્યા છે. ત્યારે કોણ છે આ ખેડૂત અને કેવો છે તેમનું વાંચન પ્રત્યેનું શોખ જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. સામાન્ય રીતે પુસ્તકો વાંચવામાં ભલભલાને કંટાળો આવી જતો હોય છે, પરંતુ ઘણા લોકોને વાંચવાનો ગજબનો શોખ હોય છે. અને આવા જ એક વાંચવાના શોખીન છે ઓકાભાઈ વગાસિયા, જેમની ઉંમર છે 75 વર્ષ અને તે ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના આંબાવાડ ગામે રહે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઓકાભાઈ ધોરણ 1 થી વાંચતા શીખ્યા અને ત્યારથી તેમને વાંચવાનો શોખ જાગ્યો. અત્યાર સુધીમાં તેમણે 100-200 નહીં પણ 7000 અલગ અલગ પુસ્તકો વાંચી નાખ્યા છે. તેમના પોતાના ઘરનો રૂમ જાણે લાઇબ્રેરી બની ગયો છે. આખે આખો સંપૂર્ણ રૂમ પુસ્તકોથી ભરાઈ ગયો છે અને હવે ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા પણ નથી. તે માટે તેઓ ઘરની ઓસરીમાં પુસ્તકોની બીજી એક લાઇબ્રેરી બનાવી નાખી છે. અને બધી જ પ્રકારનું વાંચું છું. હું ધાર્મિક પણ વાંચું છું, સાહિત્યિક પણ વાંચું છું, મને કવિતાનો પણ શોખ છે, મને ભજનનો પણ શોખ છે, હું કલા સાહિત્ય પણ વાંચું છું અને સામાજિક ઇતિહાસ આ બધું વાંચતો રહેલો છું. કેટલા સમયથી આપ વાંચો છો? કેટલી બુકો વાંચું તો છું. છેલ્લા મારા 10-15 વર્ષથી વાંચવાનું શરૂ કર્યું. આજ સુધી હજી વધતું જાય વાંચવાનું. અને મોબાઈલ પણ વાપરું છું. બરાબર, મોબાઈલ નહીં હતો, ઓલો નાનો આવ્યો, પછી તો આ બધું વોટ્સએપમાં નામાં તેમાં ઘણું આવે છે, એટલે પછી એ પણ વાપરું છું. કેટલી બુકો અત્યાર સુધીમાં વાંચી છે ભાઈ? એનો કોઈ મારી પાસે પેલો રેકોર્ડ રહ્યો નથી. અંદાજ છે કે મોટાભાગની બુકો વાંચેલી છે અને ન જેમાં ટપ્પો પડે તો આપણે ન સમજાય એવી મૂકી દીધેલી છે. અને અમુક બુકો તો આવી જે સરસ મજાની નાની બુકો હોય, શૈક્ષણિક બુકો હોય, એને 2-2, 5-5 વખત પણ વાંચી છે. અંદાજે કેટલી બુકો વાંચી? અંદાજે વાંચી છે ભાઈ, હજારો બુકો વાંચી છે. 100 નહીં પણ હજારો વાંચી. કાયમ એકાદી 2 બુક વાંચું છું, નાની નાની, અને મોટી બુક હોય તો 2-4 દિવસ લાગે. ઓકાભાઈના ગામ આંબાવાડમાં 1958માં શાળા શરૂ થઈ અને આ સ્કૂલના પહેલા વિદ્યાર્થી ઓકાભાઈ પોતે હતા. તેમણે આ સ્કૂલમાં 3 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી તેઓ ખેતી કામમાં જોડાઈ ગયા. ઓકાભાઈએ 3 ધોરણ પૂર્ણ કરીને શાળા તો છોડી, પરંતુ પોતાનો વાંચવાનો શોખ નહીં. તેઓ છેલ્લા 50 થી પણ વધુ વર્ષથી અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચી રહ્યા છે. ઓકાભાઈએ માત્ર ભારતના જ નહીં પરંતુ અમેરિકા અને અલગ અલગ દેશના લેખકોના પુસ્તકો કે જે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયા હોય તે તમામ વાંચી કાઢ્યા છે. નવાઈની વાત તો એ છે કે 75 વર્ષની વયે તેઓ આજે પણ પુસ્તકો વાંચી રહ્યા છે, સાથે સાથે ખેતી કામ પણ કરી રહ્યા છે. કેટલું સાહિત્ય પડ્યું છે અત્યારે ઘરની અંદર? ઘરની અંદર ઢગલા પડ્યા, જુઓ, કબાટ 3 ભરાઈ ગયા, પછી આ ગોખલાઈ જોઉં તમે. એટલું જ નહીં સાહેબ, આ ખાટલા નીચે તમે જુઓ ને તો ભરાઈ ગયું છે. સાહેબ, શું કારણ છે એટલું બધું વાંચવાનું ઈચ્છા થઈ? વાંચવાથી મને એટલું બધું મળ્યું છે સાહેબ, હું એટલો સમૃદ્ધ છું કે ન પૂછો. મુંબઈના શેરી મોહનભાઈથી લઈ અને ભલભલા સાહિત્યકારો મારા મિત્રો છે. કઈ પ્રકારના ફાયદા થયા છે? ફાયદા તો હવે તમને કઈ રીતે હું વર્ણવી શકું. અમારો કવિ કૃષ્ણ દવે મારા ફળિયામાં નાતો હોય, નાસ્તો હોય, અને રજનીકુમાર પંડ્યા જેવા સામેથી આવે, અમારું ઇન્ટરવ્યુ લે, એ ચિત્રલેખામાં આપે, અને આવા ઘણા મિત્રોથી તો હું એટલો બધો સમૃદ્ધ છું. સાહિત્યકાર મોટા ભાગના મને ઓળખતા હોય, હું ન ઓળખતા હોય એવા મને ઓળખતા હોય કે આ પેલો ઉકાભાઈ છે અને મારી આઈડેન્ટિટી આ જ છે કે આ છોડણી અને આ મારો પહેરવેશ. દાદા, કઈ કઈ બુક પસંદ પડી છે? ફેવરિટ બોલીએ તો કઈ કઈ બુક ફેવરિટ હોય ને માણસને, આ ગમી એવી કઈ કઈ બુકો છે? હમણાં તો મને આ ઈકીગાઈ, પછી એક રામબાઈ, ધ રામબાઈ, એ એટલી ગમી. પછી મને આની બુકો બહુ ગમી, ધ્રુવ ભટ્ટ અને એવા એવા કેટલાય લેખકો. તમે બુકો લખો છો? હું એક પણ બુક લખી નથી, ટપાલ સિવાય મેં કાંઈ લખ્યું જ નથી. અને આ માય ડિયર જુથી લઈને
વાર્તાકારો મોટા ભાગના મારા પરિચિત છે. ગોરધન ભેસાણીયા, રણછોડભાઈ પોકિયા, પછી શિક્ષણવિદમાં અમારા બાબુભાઈ ઢોલરિયા, બાબુભાઈ લાઠિયા વગેરે. અચ્છા, ઉંમર એટલી થઈ છે તો વાંચવામાં તકલીફ કે એવું કંઈ? કોઈ જાતની તકલીફ પડતી નથી વાંચવામાં. સાંજે ખાવાનું બંધ કરી દીધું એટલે ઊંઘ ઓછી આવે, બાકી નહીં તો જોલા આવે. એટલે કેટલી કલાક વાંચો રોજની? રોજનું 2-3 કલાક તો ખરું, ક્યારેક વધારે પણ થઈ જાય અને ક્યારેક ઓછું પણ થઈ. અને જમીન કેટલી છે, ખેતી કરો છો કે કેમ? હું તો ખેડૂત છું સાહેબ, હવે ખેતીમાં હું બહુ ઓછો જાઉં છું, 2 છોકરાઓ સંભાળી દીધી. અચ્છા, ગામમાં ક્યારે સ્કૂલ ખુલી હતી તમે? કેટલું ભણ? 1958 સ્કૂલ ખુલી. પેલો નિહાલજી હું હતો, ઉકાભાઈ હરીભાઈ વઘાસિયા, અમુભાઈ અમારા માસ્તર હતા. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.